ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. રોજ બરોજ કંઈક ને કંઈક સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ પાસ પર આધાર રાખીને બેઠી છે, તેની પાસ કોંગ્રેસ વચ્ચેની તિરાડના સમાચાર વહેતા થયા છે. જોઈએ આ વિશે અમારો ખાસ અહેવાલ. ગુજરાતના રાજકારણમાં થાય છે રોજ ગંદી વાત. દરેક સમાજ પોતાનો મોરચો લઈ આવ્યો મેદાને. સમાજવાદી રાજકારણમાં જૂથવાદ ન થાય તે ધ્યાન રાખજો. એક સમાજ બીજા સમાજના વિરોધમાં ન આવે તે જોજો. રાજકારણમાં ભાગલા પડતા હવે સમાજના પડી રહ્યા છે ભાગલા. દરેક સમાજના લોકો ચૂંટણી સમય કેમ માગી રહ્યા છે હક? 5 વર્ષ સુધી એક સમાજના લોકો કેમ માગતા નથી હક? ગુજરાતનું રાજકારણ જાતિવાદ થઈ ગયું તે સ્પષ્ટ છે, અને તેમાં કોંગ્રેસનો મોટો હાથ હોવાનું સૂત્રોનો દાવો છે. કોંગ્રેસે ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા બાદ તમામ પાર્ટીઓ સામાજિક નેતાઓને પોતાની તરફ આકર્ષવા લાગી ગઈ હતી. 2015 થી પાટીદાર આંદોલન કરનારા યુવા પાસના નેતાઓને ભાજપ અને કોંગ્રેસ તેમની તરફ આકર્ષવા લાગ્યા છે. પાસના અમુક નેતાઓ ભાજપમાં ભળી ગયા છે, જ્યારે અમુક નેતા હજુ એમને શું કરવું તે સ્પષ્ટ કહેતા નથી. હવે જોવાનું એ છે કે જિગ્નેશ મેવાણી અને હાર્દિક કયા પક્ષમાં જોડાય છે. બંને લોકોએ બહારથી કોંગ્રેસને સમર્થન કર્યું છે, પણ હજુ તેમણે સ્ટેન્ડ ક્લિયર કર્યું નથી. ત્યારે દિલ્હીમાં કોંગ્રેસના આગેવાનોએ પાસના દિનેશ બાંભણિયા અને તેમની ટીમને મળવાનો સમય ન આપતા વાત વણસી છે. પાસના આગેવાનોના કહેવા પ્રમાણે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, તે સામેથી આવ્યા નથી. તેમ છતાં કોંગ્રેસે તેમને મળવાનો સમય ન આપતા તેમને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું કે કોંગ્રેસ તેમનું વલણ સ્પષ્ટ કરે. હવે કોંગ્રેસના આગેવાનો એવું કહી રહ્યા છે કે અમને મીટિંગની ખબર નથી. ત્યારે સવાલ એ થાય છે કે ગુજરાતનું રાજકારણ ક્યાં જઈ રહ્યું છે? વરુણ અને રેશમાના ભાજપ પ્રવેશ બાદ કેતન અને ચિરાગ પણ ભાજપમાં ભળી ગયા છે, ત્યારે હાર્દિકને સરકાર દ્વારા એકલો પાડવાના પ્રયાસો સફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સમાજના વડીલોએ યુવાનોને સમજાવવાની જરૂર. મોટા સમાજે નાના સમાજના હિતમાં નિર્ણય લેવા. હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ સમાજના હિતમાં કામ કરશે. વરુણ રેશમા કરાવશે પાટીદારોને મદદ. કોંગ્રેસ ભાજપની ખેંચતાણમાં સમાજને નુકસાન તો નથી થતું ને? ઉલ્લેખનીય છે કે હાર્દિકના નજીકના લોકોને ભાજપ તોડવામાં સફળ રહે છે, પણ હાર્દિક પાસે હજુ પણ મોટી સંખ્યામાં લોકો છે. ત્યારે જોવાનું એ છે કે કથિત સીડી બાદ હાર્દિકની લોક ચાહના કઈ તરફ જાય છે. જો કે હવે ગુજરાતમાં જાતિવાદનું રાજકારણ કોઈ વર્ગ વિગ્રહ કરે તે હદે વધી ગયું છે. તમામ સમાજો પોતાના મોરચા લઈ રાજકારણીઓને દબાવવા નીકળી પડ્યા છે. જો પાટીદાર સમાજ હવે તેમનું સ્ટેન્ડ નક્કી નહીં કરે તો આવનારા સમયમાં તેમને ભોગવવાનો વારો આવી શકે છે, કેમ કે મળતી માહિતી મામલે પાટીદારો ભાજપનો અહંકાર તોડવા માંગે છે. પણ તેમાં તે લોકો પોતે પણ અહંકારને તોડવા સરકાર પાડી દેવાના અહંકારમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા પાસ દ્વારા એમ કહેવામાં આવતું કે કોંગ્રેસે પાટીદારોને કંઈ આપ્યું નથી, પછી પાટીદારોના વિરોધ પ્રદર્શનમાં પાટીદારોના મૃત્યુ પછી પાટીદારો ભાજપ વિરોધી થઈ ગયા, અને હવે તેમની જીદ છે કે ભાજપને ઉખાડી ફેંકો. ભાજપ જશે તો શું ખાતરી છે કે કોંગ્રેસ અનામત આપશે? આમ સમજુ સમાજે વિચાર વિમર્શ કરી તેમનો નિર્ણય લઈ યુવાનોને સમજાવવાની જરૂર છે. કારણ કે એક કોમ કે જાતિથી સરકાર બેસતી નથી કે તોડી પડાતી નથી, તો રાજકારણ આટલું ગંદુ કેમ રમાઈ રહ્યું છે? કોણ છે આ ગંદા રાજકારણ પાછળ? ક્યાંક યુવાનો તેમનું સ્વાર્થને પૂરો કરવા સમાજને મોટું નુકસાન કરશે કે શું? પાટીદારો નીકળ્યા બાદ ઠાકોર ઓબીસી સમાજ તમામ પોતાનો મોરચો લઈ આવ્યા, સરકારનું નાક દબાયું અને તમામ લોકોએ લાભ પણ લીધો, અને એક સમાજના વિરોધથી બીજા સમાજને પણ લાભ મળ્યો છે. પણ હવે દરેક સમાજ પોતપોતાની માંગ લઈ નીકળશે તો સરકાર કોના સામે જોશે? મજબૂત સમાજ સરકારને દબાવી શકશે તે નક્કી છે, પણ
नाना नाना समाज एक थशे तो मोटो समाज अने सरकार ने कायमी नुकसान थई शके छे। आ मामले समाज सुधारको माने छे कि समाज ना भागला आ रीते पड़शे तो आवनारी पेढ़ीओ शू शीख लेशे।